આ વિડીયોમાં ગુજરાતી વેજીટેબલ મૂઠિયા અને તેની સાથે ખવાતું ચટાકેદાર દહીં બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ બતાવી છે. વિડીયો જોઈને ઘરે બનાવશો તો એકદમ પોચા અને ટેસ્ટી મૂઠિયા તૈયાર થશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે આટલા વેજીટેબલ લીધા છે, જેમાં 1 કપ જેટલી કોબી લીધી છે, 3/4 કપ જેટલું ગાજર લીધું છે અને 1/4 કપ જેટલું કેપ્સિકમ લીધું છે, 1 વાડકી જેટલી કોથમીર લીધી છે અને 1 કપ જેટલી આપણે દૂધી છીણીને લીધી છે. દૂધીને ફ્રેન્ડ્સ છીણીને હંમેશા પાણીમાં રાખવાની, નહીં તો તરત જ તે કાળી પડી જશે હવાના સંપર્કમાં આવવાથી. 3 કળી લસણ, 2 ઇંચ આદુનો ટુકડો અને 2 તીખા લીલા મરચાંની પેસ્ટ બનાવીએ. હવે 1 મોટા વાસણમાં આપણે બધું શાક મિક્સ કરીએ. દૂધીમાંથી આપણે એક્સ્ટ્રા પાણી નીતારી લીધું છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ. 2 TBSP જેટલું તેલ એડ કરીએ. ફ્રેન્ડ્સ અત્યારે બધા મસાલા આપણે શાકમાં જ કરી દઈએ છીએ, જેથી શાકમાં તેનો સરસ સ્વાદ ભળી જશે. રૂટીનની 1 મોટી ચમચી ધાણા જીરું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ આમાં તીખાસ બને તો લીલા મરચાંની જ વધારે લેવાની, લાલ મરચું આપણે પ્રમાણમાં ઓછું વાપરીશું. હવે એક સિક્રેટ વસ્તુ કહું જેનાથી મૂઠિયાનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે, તે છે મેથીનો મસાલો. આ નાખવાથી મૂઠિયાનો સ્વાદ ખૂબ સરસ લાગશે. અત્યારે આપણે 1 ચમચી જેટલો મેથીનો મસાલો એડ કરીએ છીએ. 3/4 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ છીએ. તલ અંદર એડ કરવાથી પણ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. મૂઠિયા ફ્રેન્ડ્સ ગળપણ અને ખટાશવાળા હોય છે, તો તેની માટે આપણે બધા ટેસ્ટને બેલેન્સ કરવા 2 ચમચી ખાંડ એડ કરીએ છીએ. 1/2 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીએ છીએ અને 1 લીંબુનો રસ એડ કરીએ છીએ. આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ આ રીતે કરવાથી આપણે જ્યારે મસાલા સાથે શાકભાજીને ચોળશું ને, તો તેનું પાણી રિલીઝ થશે અને શાકભાજીના પાણીમાં ખૂબ સરસ ટેસ્ટ હોય છે. તો આપણે એક્સ્ટ્રા પાણી નાખીને જ્યારે મૂઠિયાનો લોટ બનાવીને ત્યારે મૂઠિયા થોડા ફીકા બને, પણ આવી રીતે જ્યારે શાકભાજીના પાણીમાં સમાય તેટલો લોટ નાખીને મૂઠિયા બનાવીને તો એકદમ બેસ્ટ મૂઠિયા બનશે. ફ્રેન્ડ્સ આવી જ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણી રેસીપી હંમેશા પરફેક્ટ બને. અને ફ્રેન્ડ્સ આવી જ બાબતો જાણતા રહેવા માટે મારી ચેનલ રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને જરૂર સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું એકદમ ફ્રી છે. હવે તમે જોઈ શકો છો મસાલા સરસ ભળી ગયા છે. આને 5 મિનિટ માટે આપણે રહેવા દઈએ. બીજી સાઈડ આપણે સ્ટીમર પણ ગરમ થવા મૂકીએ. અત્યારે સ્ટીમરની જે લાઈન છે તેનાથી 1/2 પાણી લીધું છે. અને ફ્રેન્ડ્સ જ્યારે પાણી ઉકળે છે ત્યારે ક્ષારના ડાઘા લાગી જાય છે, તે ના લાગે તેની માટે આપણે જે લીંબુ નીચોવ્યું તેના છોતરા અંદર એડ કરી દઈએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. હવે આ પાણીને આપણે ગરમ થવા દઈએ. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા શાકભાજીએ સરસ પાણી છોડી દીધું છે. એકવાર ફરીથી તેને સરખું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ હવે મૂઠિયાનો મેઇન પાર્ટ આવે છે. ઘણા બધા લોકોને મૂઠિયા બનાવે ત્યારે એવી કમ્પ્લેન હોય છે કે લોટનું પ્રમાણ બહુ વધારે હોય છે અને ખાઈએ ત્યારે બહુ કડક મૂઠિયા બને છે અને વેજીટેબલનો ટેસ્ટ નથી આવતો. તો હવે આપણે લોટ કેટલો નાખવાનો તે જોઈએ. આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ છીએ. ચણાના લોટથી બાઇન્ડિંગ ખૂબ સરસ આવે છે અને જ્યારે મૂઠિયા બને ત્યારે તેનો ટેસ્ટ પણ સરસ લાગે છે. અત્યારે મેં 1 કપ જેટલો ઘઉંનો કરકરો એટલે કે ભાખરીનો લોટ લીધો છે. ઇનકેસ તમારી પાસે ભાખરીનો લોટ નથી તો તમે રોટલીનો લોટ લઈ અને 3-4 ચમચી જેટલો આમાં રવો એડ કરશો તો પણ તમે બનાવી શકશો. હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલો લોટ વાપર્યો. અત્યારે આપણે 1/2 લોટ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ આ મૂઠિયામાં આપણે પાણી એક્સ્ટ્રા નથી ઉમેરવાનું, તો આપણે આમાં જેટલો લોટ સમય તેટલો જ લોટ લઈ અને આપણે લોટ બાંધશું. કારણ કે ફ્રેન્ડ્સ વેજીટેબલ અલગ અલગ પાણી છોડે, જેટલું પાણીનું મોઇશ્ચર હશે તે પ્રમાણેનો લોટ આપણે એડ કરશું. એકવાર ફ્રેન્ડ્સ આ રીતે ચોક્કસ મૂઠિયા બનાવી જોજો, એકદમ મસ્ત મૂઠિયા તૈયાર થશે. અને આનો મેઇન બેનિફિટ શું છે ફ્રેન્ડ્સ, આ મૂઠિયામાં બધા જ વેજીટેબલનું તમને પોષણ મળશે. ફ્રેન્ડ્સ આપણે 1 કપ પૂરો લોટ વાપર્યો પણ હજુ બાઇન્ડિંગ નથી આવ્યું, તો આપણે બીજો 1/2 કપ જેટલો લોટ એડ કરીએ છીએ. મૂઠિયા એકદમ સોફ્ટ બને તેની માટે 1/4 ચમચી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીએ છીએ. હવે આને આપણે હાથેથી મિક્સ કરી દઈએ. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમારે મીઠું અને મસાલા ચાખી લેવાના. તમને મીઠું જો પ્લસ કરવું હોય અથવા મસાલા કોઈ પણ પ્લસ કરવા હોય તો તમે આ ટાઈમે મિક્સ કરી શકો છો.
હવે આપણો લોટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. એટલે આપણું મેજરમેન્ટ હતું 3 ચમચી બેસન અને 1.5 કપ જેટલો ઘઉંનો લોટ. મેં ચાખ્યું ફ્રેન્ડ્સ તો મને પણ મીઠું થોડું ઓછું લાગ્યું, તો 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ મીઠું ક્યારેય પહેલેથી વધારે નહીં નાખી દેવાનું. કોઈ પણ રેસીપીમાંથી આપણે કાઢી ના શકીએ, પણ જરૂર પ્રમાણે પાછળથી એડ કરી શકીએ. તો પહેલેથી મીઠું ઓછું હશે તો ચાલશે, પાછળથી આપણે એડ કરી દઈશું. જે પ્લેટમાં મૂઠિયા બાફવાના છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ. હવે આપણે મૂઠિયા વાળવા પાણીવાળો હાથ કરી લઈએ. તમને જે સાઈઝના મૂઠિયા વાળવા હોય તે સાઈઝના તમે વાળી શકો છો. સિલિન્ડર શેપ આપણે દેવાનો છે. આવી રીતે આપણે બધા મૂઠિયા તૈયાર કરી દઈએ. ફ્રેન્ડ્સ આપણે જ્યારે મૂઠિયા ગોઠવીએ ત્યારે વચ્ચે આવી રીતે થોડી જગ્યા રાખવાની, જેથી મૂઠિયા જ્યારે ફૂલે તો તેને ચડવાની જગ્યા મળે. આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે મૂઠિયાને 20 મિનિટ માટે સ્ટીમ કરીએ. હવે આપણે 15-20 મિનિટ પછી ચેક કરીને જોઈએ. ચપ્પુ નાખીને ચેક કરીએ તો અત્યારે એકદમ સરસ ક્લીન નીકળ્યું છે. તો આપણા મૂઠિયા બનીને રેડી છે. હવે મૂઠિયાને આપણે પૂરા ઠંડા થવા દઈએ, જેથી આપણે કટ કરીએ ત્યારે મૂઠિયા તૂટી ના જાય. હવે આપણા મૂઠિયા ઠંડા થઈ ગયા છે, આપણે તેને કાઢી લઈએ. હવે તેના પીસ કરી લઈએ. અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ જાડીદાર મૂઠિયા તૈયાર થયા છે. એકદમ સોફ્ટ છે અને સરસ જાડી પણ પડી છે. તો અત્યારે મૂઠિયા પરફેક્ટ છે. હવે આપણે મૂઠિયાનો એકદમ ટેસ્ટી વઘાર કરીએ. અત્યારે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે અને 4 TBSP તેલ એડ કરીએ. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખી છે. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરીએ. રાઈ થોડી થાય પછી 1/2 ચમચી જેટલું જીરું એડ કરીએ. 8-10 લીમડાના પાન એડ કરીએ. 1 લીલું મરચું છે જેને સમારીને લીધું છે. 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ છીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. આપણો વઘાર સરસ થઈ ગયો છે. હવે આપણે મૂઠિયા એડ કરીએ. મૂઠિયાને આપણે ઉછાળી ઉછાળી અથવા તો તમને ના ફાવે તો તમે આવી રીતે ચમચાથી પણ હલાવીને કરી શકો છો. સરસ બધે વઘાર આપણો કોટ થઈ જાય તેવી રીતે કરવાનો. હવે ઉપરથી 1/2 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. આવું કરવાથી ફ્રેન્ડ્સ ઉપરથી પણ બહુ જ સરસ ટેસ્ટમાં લાગશે. ઉપરથી 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ આપણે ખાંડ આમાં પ્રોપર પ્રમાણમાં મૂઠિયાની અંદર એડ કરી દીધી છે. જો તમને ગળપણ વધારે ભાવતું હોય તો તમે ઉપરથી પણ થોડી ખાંડ એડ કરી શકો છો. આપણે મૂઠિયા થોડા ગોલ્ડન કલરના કડક થાય તેવા કરવાના. ફ્રેન્ડ્સ ઘણાના ઘરે મૂઠિયાનો ભૂકો ખવાતો હોય છે, તો તમારે 2-3 મૂઠિયાને ક્રશ કરીને પણ કરી શકાય છે. તો એકદમ સરસ કડક ભૂકો બનશે. અત્યારે તમે જોઈ શકો છો આપણા મૂઠિયા એકદમ પ્રોપર બન્યા છે, બિલકુલ તૂટ્યા નથી. ઉપરથી આપણે કોથમીર એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરીને મૂઠિયા સાથે ખાવાનું એકદમ ટેસ્ટી દહીં બનાવીએ. હવે આપણે વઘાર માટે એક પેન લીધું છે. 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 1/2 ચમચી જેટલી રાઈ એડ કરીએ. આ દહીંનો વઘાર જ એટલો મસ્ત છે કે બધાને મૂઠિયા સાથે ખૂબ ભાવશે. 1/4 ચમચી જીરું એડ કરીએ. 8-10 લીમડાના પાન એડ કરીએ. 2 પિંચ હિંગ એડ કરીએ. 3 મરચાંને મેં સમારીને લીધા છે. અને હવે ફ્રેન્ડ્સ એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એડ કરીએ, જે છે 1/2 ચમચી જેટલું લસણ. લસણનો સ્વાદ આ દહીંમાં ખૂબ સરસ લાગે છે. એકદમ સ્લો તાપે આપણે તેને સાતરી લઈએ. વાહ ફ્રેન્ડ્સ રસોડામાં તો અત્યારે શું મસ્ત સુગંધ આવે છે. લસણ થોડું સતળાય એટલે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરીને હલાવતા હલાવતા 100 ગ્રામ જેટલું દહીં એડ કરીએ. આપણે મીઠું નાખ્યું અને આવી રીતે હલાવશું ને તો દહીં બિલકુલ નહીં ફાટે. બીજું આપણે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની ફ્રેન્ડ્સ, નહીં તો દહીં બધું ફાટી જશે. અત્યારે આ પ્રોપર છે અને એકદમ મસ્ત વઘાર થઈ ગયો છે. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીએ.